આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. સંસ્કાર પ્રોસેસર્સ પરિવારનો એક દિવસ રામના નામે. સંસ્કાર પ્રોસેસર્સના બધા શ્રમિકો, સિક્યુરિટી ગાર્ડથી લઈને હાઉસકીપિંગ કર્મચારીઓ, માસ્ટર ત્યાંથી લઈને ડાયરેક્ટર સુધીના બધા જ કર્મચારીઓએ એક દિવસ રામના નામે કર્યો. બધાએ એક દિવસનો પગાર શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે સમર્પિત કર્યો. રૂપિયા 5,55,555 ચેક સંસ્કાર પરિવાર દ્વારા RSS સુરતના સંચાલકજી શ્રી સુરેશજી માસ્ટર, વિશ્વ હિન્દુ પરિષદના સુરત મહાનગરના અધ્યક્ષ શ્રી અનિલજી રૂંગટા, વિશ્વ હિન્દુ પરિષદના સુરત મહાનગરના ઉપાધ્યક્ષ શ્રી વિક્રમજી શેખાવત, રામ જન્મભૂમિ મંદિર નિર્માણ અભિયાનના સુરત સહપ્રમુખ શ્રી સંજયજી બંસલે ચેક અર્પણ કર્યો. સુભાષ સાડીઝ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સંસ્કાર પ્રોસેસર્સના ચીફ મેનેજિંગ ડાયરેક્ટર અને અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી સુભાષજી અગ્રવાલ અને ડાયરેક્ટર કેપ્ટન બિપિનજી ઉપસ્થિત રહ્યા હતા. સ્પીડ ન્યૂઝ 17 સુરત. સુરેશ માસ્ટર મેરા નામ હૈ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સુરત મહાનગર સંઘ ચાલક કી જવાબદારી હૈ. સાધારણ રૂપ સે હમ કહેતે હૈ પ્રમુખ કી જવાબદારી હૈ. પૂરે ભારત વર્ષ મેં અયોધ્યા ભગવાન શ્રી રામ કી જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ યહ હેતુ હૈ. જબ મંદિર નિર્માણ કરના હૈ તો રાશિ કી આવશ્યકતા હોતી હૈ. ધનરાશિ પ્રાપ્ત દેને કે લીએ મંદિર બનાને કે લીએ કઈ વ્યક્તિ હમારે પાસ આઈ કે હમ અપની સહયોગ સે મંદિર બના લેંગે. લેકિન કોઈ વ્યક્તિ કા મંદિર ન બના રહે હૈ ઓર ઇસકે અલાવા પૂરે ભારત કે સભી જનસમૂહ કા ઇસમે સહયોગ રહે. પૂરે ભારત કે જનસમૂહ કી ભાવના ઉસસે જુડી રહે ક્યુંકી ભગવાન રામ હમારી આસ્થા કેન્દ્ર હૈ. ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ હૈ. ભગવાન શ્રી રામ સંસ્કૃતિ હૈ. ભગવાન શ્રી રામ હરેક વ્યક્તિ કે રોમ રોમ મેં બસા હુઆ હૈ. જૈસે કે સુબહ ઉઠતે હી ભગવાન શ્રી રામ કા નામ લેતે હૈ, શામ કો સુતે હુએ ભગવાન શ્રી રામ કા નામ લેતે હૈ, જબ કિસી સે મિલતે હૈ તો ભગવાન શ્રી રામ કા જયઘોષ કરકે જય શ્રી રામ એસે કરકે મિલતે હૈ, જબ વિદા હોતે હૈ તો આવજો રામ રામ એસી શબ્દોચ્ચાર સે હમ અલગ હોતે હૈ. જબ કિસી કા આગમન જન્મ હોતા હૈ તો આજ ભી પ્રથા હૈ થાલી ઠોકે શ્રી રામ કા જયઘોષ કરકે આને વાલે કા હમ સ્વાગત કરતે હૈ. અંતિમ યાત્રા જબ હમારી હોતી હૈ તો જય શ્રી રામ કે નારે સે હમ અંતિમ યાત્રા હમારી હોતી હૈ. તો રોમ રોમ મેં બસા હુઆ રામ કે લીએ કુછ કરના હૈ એસી ભાવના જન જન મેં જાગૃત રહે. મેરા ભી સહયોગ ઇસ મંદિર મેં હૈ એસી ભાવના કે સાથ એક ટેન્ટ મેં ફૂટપાથ પે સોને વાલે વ્યક્તિ સે ભી 10 રૂપિયા લેંગે ઓર મહેલ મેં રહેને વાલે સે ભી હમ સહયોગ લેંગે. ઇસ ભાવના સે હમારા અભિયાન શરૂ કિયા થા. ગર્વ કી બાત યે હૈ કે સંસ્કાર પ્રોસેસ હાઉસ જો સુરત મેં હૈ જિસકે યહાં હમ ખડે હૈ વહાં કે સંચાલક નેતૃત્વ કરને વાલે બિપિનજી પિલ્લે જો નેતૃત્વ કર રહે હૈ. મુજે લગતા હૈ કે સંસ્કાર પ્રોસેસ હાઉસ કા નામ ભી સંસ્કાર હમને ઉસકા દર્શન કિયા હૈ. યહાં પર જો બિપિનજી પિલ્લે હૈ વો વિશ્વ હિન્દુ પરિષદ મેં છોટા સા કામ કર રહા હૈ. તો હમારે જો કર્મચારી હૈ પ્રોસેસ હાઉસ કે કર્મચારી કો ધ્યાન મેં થા કે બિપિનજી હમારે સેઠ હૈ વિશ્વ હિન્દુ પરિષદ મેં કામ કર રહે હૈ ઓર વિશ્વ હિન્દુ પરિષદ કે દ્વારા યે મંદિર નિર્માણ કે સહયોગ કા કામ હો રહા હૈ તો ક્યું ના હમ અપના સહયોગ કરે. તો કુછ બાતે કી હોગી. ગર્વ કી બાત યે હૈ કે પ્રત્યેક કર્મચારી ને એસા કહા કે હમારા એક દિન કા સહયોગ શ્રમ કા સહયોગ એક દિન કા પગાર હૈ ભગવાન શ્રી રામ કે ચરણો મેં સમર્પિત કરેંગે. દેખિયે ભાવના દાન કે દાન નહીં કરના હૈ સમર્પણ કરના હૈ. દાન મેં કુછ હોતા હૈ કુછ ગર્વ કી ભાવના રહેતી હૈ લેકિન સમર્પણ મેં નિસ્વાર્થ ભાવ સે દેને વાલી રાશિ મેં યે માનતા હું કે યહાં જો શ્રમિક હૈ મુજે તો ઘર મેં ભી ઉસકા ઘર કા ભી માલુમ હૈ કે અગર એક દિન કા પગાર નહીં આયા તો બેચેન હો જાતા હૈ પરિવાર વાલે. યહાં તો પૂરે દિન કા જો શ્રમ હૈ વો સમર્પણ ક્રિયા હૈ. તો સુરત મેં ઓર ગર્વ કી બાત યે ભી સુરત મેં શ્રમિકો કે દ્વારા શ્રમદાન એક દિન રામ કે નામ યહ નામ સે આજ ચરિતાર્થ હુઆ હૈ યહ દિન.
और उन लोगों ने श्रम श्रमिकों ने अपना जो श्रम दान भगवान श्री राम के चरणों में समर्पण किया है आपके चैनल के माध्यम से, मैं सभी जन समूह से प्रार्थना करूंगा कि आप में गिलहरी बन के, एक गिलहरी का भी बहुत बड़ा योगदान था जब राम सेतु बन रहा था तो खड्डे में अपनी क्षमता से ज़्यादा मिट्टी लेके वो खड्डा पूर रही थी, यह भावना से कि मेरा राम यहाँ से जाएगा, मेरा लखन यहाँ से जाएगा, कहीं उसकी पैर में मोच ना आ जाए, ऐसी भावना थी। नर नील और वानरों ने, हनुमान जी ने श्रम से अधिक श्रम किया था सेतु निर्माण के लिए। यह राष्ट्र निर्माण का कार्य है, भव्य मंदिर बनना है लेकिन राष्ट्र निर्माण का यह कार्य है। ये राष्ट्र निर्माण में हमारे श्रमिकों का योगदान, मैं हृदय से इन सभीकों का हृदय से आभार व्यक्त करता हूँ और आप सभी से निवेदन करता हूँ कि जितना हमारे में शक्ति है वो शक्ति से अधिक भगवान श्री राम का भव्य मंदिर, हमारा स्लोगन था राम लला हम आएंगे, मंदिर वही बनाएंगे, मंदिर वही बनाएंगे, हमारी प्रतिज्ञा पूरी हो गई, भूमि पूजन हो गया, राम लला हम आएंगे, मंदिर भव्य बनाएंगे, मंदिर भव्य बनानी प्रतिज्ञा हमारी पूरी होने वाली है। आज देखते हैं कि जन जन में उत्साह है और हमारे साथ जुड़े हुए विश्व हिंदू परिषद और राष्ट्रीय स्वयंसेवक संघ के सहयोग से भव्य मंदिर निर्माण होना है, भव्य नहीं पूरी दुनिया में उसका स्वागत हो रहा है। मैं आप सबसे प्रार्थना करता हूँ आपका सहयोग भी इस मंदिर के लिए रहे, धन्यवाद, अस्तु। जी आपका नाम? मैं सुभाष अग्रवाल संस्कार प्रोसेसर से बोल रहा हूँ। क्या कार्यक्रम आज राम जन्मभूमि बनाने के निर्माण कार्य में हमारे सारे वर्कर जो भी काम करने वाले हैं 800 करीब करीब 800 हैं, ये सारे मिल करके उनका सबका ऐसा अनुरोध था कि मैं भी राम जन्मभूमि में कुछ अपना योगदान करूं। आप लोग तो करते ही हैं लेकिन साथ में हमारा भी योगदान हो, तो हम लोगों ने अपना एक दिन की सैलरी अपने इस पूरे श्रम को इसके अंदर में देना चाहते हैं ताकि हमको लगे कि भाई हम लोगों ने भी राम मंदिर बनाने में कुछ किया है, कुछ अपना योगदान दिया है। कितनी सैलरी सब लोग मिलाकर कितनी होती है एक दिन की सैलरी? एक दिन की आज जो हमारे पास में भी हम लोग दिया है 555,555 रुपये का दिया है। क्या उद्देश्य? नहीं, ये राम मंदिर का निर्माण कार्य भव्य मंदिर, जैसा कि हम सबको मालूम है, क्योंकि ये मंदिर केवल मंदिर नहीं है, हमारी संस्कार, हमारे धर्म, हमारी आस्था का प्रतीक है। हम लोग चाहते हैं कि इसके अंदर में जुड़ के अपने आप को सौभाग्यशाली फील करें, महसूस करें, क्योंकि आज इतने साल 492 साल लाखों लोगों का बलिदान के बाद ऐसा सुअवसर आया है कि हम इस युग में पैदा हुए हैं कि हमारा राम मंदिर हमारे सामने में बन रहा है। जी प्रभात कुमार झा। क्या कार्यक्रम था मंदिर में आप काम कर रहे हैं? जी राम जन्मभूमि का ये आयोजन था जिसमें पवित्र स्थल का जो निर्माण होने वाला है रामचंद्र जी का अयोध्या में, इसके तहत हम लोग यहाँ पर उपस्थित हुए थे और इसमें आरएसएस के कुछ विचारा अपने गणमान्य व्यक्ति और विश्व हिंदू परिषद से कुछ गणमान्य सदस्य आए हुए थे और काफ़ी अच्छा आयोजन रहा। यहाँ पे हम लोगों ने सभी नीचे से लेकर ऊपर तक, स्वीपर से लेकर सेठ जी तक जितने भी थे, एक दिन का अपना सैलरी योगदान दिया है, एक दिन का अपना श्रम योगदान दिया है और इसी के तहत हम लोग इस आयोजन में सम्मिलित हुए थे। जी 500 से लगभग 600 वर्कर हैं, सभी ने अपना अपना योगदान दिया है। जी बहुत अच्छा लग रहा है, बहुत खुशी हो रही है इस राम काज के लिए और इससे बेहतर क्या मौका मिल सकता था हम लोगों को अपने आपको अपने अस्तित्व को दर्शाने के लिए, इससे अच्छा मौका मिल नहीं सकता था हम लोगों को।